ગુડ મોર્નિંગ એવરી તમે બધા મજામાં જ છો બરાબર છે ફ્રેન્ડ્સ આજે આપણે મેથ્સ ગુજલેસમાં મોડલ પેપર સોલ્યુશન જોવા જઈ રહ્યા છે એમાં જુઓ ક્વેશ્ચન નંબર વન શું છે એમ સીક્યુ જુઓ ફર્સ્ટ નંબર ટેન થાઉઝન્ડ ટુ હંડ્રેડ એટીમાં ટુની પ્લેસ વેલ્યુ કેટલી હવે જુઓ શું કીધું છે આપણે ટેન થાઉઝન્ડ ટુ હંડ્રેડ એટીમાં ટુની પ્લેસ વેલ્યુ પૂછી છે બરાબર છે તો અહીંયા પહેલાં જુઓ ટુ કયા પ્લેસમાં છે યુનિટ ટેન્સ હંડ્રેડ તો ટુની પ્લેસ વેલ્યુ કેટલી થશે ફ્રેન્ડ્સ વેરી ગુડ કેટલી ટુ બરાબર છે જુઓ સેકન્ડ નંબર ઉપરથી જોયેલું આ પિક્ચર નીચેનામાંથી કઈ થિંગ્સ જણાય છે જુઓ આ શેના પિક્ચર જેવું દેખાય છે તો ટેબલ બેડ હટ કે મોબાઈલ ફોન હા સેના જેવું દેખાશે હટ જુઓ આ ભાગ તમને ઝૂંપડી જેવો દેખાય છે ઝૂંપડીની છત જે હોય ને બરાબર છે એના જેવો દેખાશે જુઓ થર્ડ નંબર વન બસમાં ફિફ્ટી પર્સન્ટ ટ્રાવેલિંગ કરી શકે છે તો થ્રી હંડ્રેડ પર્સન્ટને ટ્રાવેલ કરવા કેટલી બસની જરૂર પડે જુઓ ટોટલ કેટલા પર્સનની વાત કરી છે બરાબર છે વન બસ વન બસમાં ફિફ્ટી પર્સનની વાત કરી છે બરાબર છે ટોટલ કેટલા પર્સન છે થ્રી હન્ડ્રેડ તો આપણે શું કરશું થ્રી હંડ્રેડ ડીવાઈડ બાય ફિફ્ટી બરાબર છે તો કેટલા આવશે વેરી ગુડ સિક્સ બસીસ આવશે ચલો આગળ થ્રી નાઇન સિક્સ એન્ડ ફોર આ ફોર ડિજિટનો યુઝ કરીને બનતી ફોર ડિજીટની સ્મોલેસ્ટ નંબર કયો છે જુઓ ફોર ડિજિટનો યુઝ કરીને સ્મોલેસ્ટ નંબર શોધવાનો છે તો પહેલાં તો આ ફોર ડિજિટમાં સૌથી સ્મોલેસ્ટ નંબર કયો થ્રી ઓકે તો પહેલાં થ્રી લખીશું ત્યારબાદ ફોર સિક્સ એન્ડ સૌથી બિગેસ્ટ લાસ્ટમાં એટલે થ્રી ફોર સિક્સ નાઇન તો કયો નંબર બનશે થ્રી થાઉઝન્ડ ફોર હંડ્રેડ સિક્સટી નાઇન જુઓ

થર્ટી તો ફ્રેન્ડ્સ આ નંબરમાંથી કયા નંબરનો એડિશન કરીએ તો ફોર થર્ટી ફાઇવ થાય થર્ટી ફોર થાય વેરી ગુડ કયો તો ફોર હન્ડ્રેડ પ્લસ ફાઇવ થશે ફાઇવ હંડ્રેડની અંદર પ્લસ થર્ટી ફોર કરો એટલે ફાઇવ થર્ટી ફોર થાય તો શું આવશે આન્સર આપણો સી ચલો જુઓ બી આન્સર ધ ફોલોઈંગ ક્વેશન્સ બરાબર છે હવે ક્વેશ્ચન આપેલા છે એના આન્સર લખવાના છે ફર્સ્ટ નંબર લીપ યર એટલે શું જુઓ જે યરને ફોર વડે ભાગી શકાય તે યરને લીપ યર કહેવાય છે એક્ઝામ્પલ યર ટુ યર ટુ થાઉઝન્ડ ફોર એન્ડ યર ટુ થાઉઝન્ડ એટ ફ્રેન્ડ્સ આ યરને તમે ફોર વડે ભાગી શકો તો આન્સર તમારો ઝીરો ઝીરો આવે જે સેસ આવે એ શું આવશે ઝીરો બરાબર છે તો આ આવા ઇયરને લીપ યર તરીકે આપણે ઓળખી શકીએ છીએ સેકન્ડ નંબર વોચમાં સેકન્ડ હેન્ડ એક વખત ખશે તો શું થયું કહેવાય જુઓ વોચમાં સેકન્ડ હેન્ડ એક વખત ખસે તો વન સેકન્ડ થઈ કહેવાય એટલે કે સિક્સ્ટી સેકન્ડ બરાબર એક મિનિટ એટલે વોચની અંદર સેકન્ડ હેન્ડ એક વખત ખસશે ને તો શું કહેવાશે વન સેકન્ડ થઈ કહેવાય શું કહેવાય વન સેકન્ડ થઈ કહેવાય અને સિક્સટી સેકન્ડ બરાબર વન મિનિટ ચલો જુઓ આગળ થર્ડ નંબર ઓગસ્ટ ટવેન્ટી સિક્સથી ડિસેમ્બર થર્ડ આ ડેટ વચ્ચે કેટલા ડેઝ છે તે જણાવો શેની વાત કરી છે ઓગસ્ટ મંથની અને કઈ ડેટથી ટ્વેન્ટી સિક્સ એટથી થર્ટી વન એટ બરાબર છે એટલે ટ્વેન્ટી સિક્સ ઓગસ્ટથી થર્ટી વન ઓગસ્ટ ટોટલ કેટલા ડેઝ થશે વેરી ગુડ થર્ટી ફાઇવ માઇનસ વન ડેઝ આગળ કરવાનું એટલે થર્ટી ફાઇવ માઇનસ ટ્વેન્ટી ફાઇવ તો કેટલા આવશે સિક્સ ડેઝ હવે ઓગસ્ટ પછી શું આવશે સપ્ટેમ્બર બરાબર છે આપણને ડિસેમ્બર સુધીની વાત કરી છે બરાબર તો સપ્ટેમ્બર ઓક્ટોમ્બર નવેમ્બર એન્ડ ડિસેમ્બર બરાબર છે તો એક સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર સુધી કેટલા ડેઝ થશે થર્ટી ડેઝ એક ઓક્ટોમ્બરથી એટલે કે ફસ્ટ ઓક્ટોમ્બરથી થર્ટી ફસ્ટ ઓક્ટોમ્બર સુધી થર્ટી વન ડેઝ ત્યારબાદ ઇલેવન નવેમ્બર વન નવેમ્બરથી થર્ટી નવેમ્બર સુધી થર્ટી ડેઝ વન ડિસેમ્બરથી થર્ટી વન ડિસેમ્બર સુધી થર્ટી વન ડેઝ હવે આ બધાનું આપણે શું કરશું એડિશન કરશું બરાબર છે તો આપણને શું મળી જશે ટોટલ ડેઝ મળી જશે બરાબર છે તો જુઓ ઝી સિક્સની અંદર વન એડ કરો સેવન સેવનની અંદર વન એડ કરો એટ બરાબર છે થ્રીની અંદર થ્રી એડ કરો સિક્સ સિક્સની અંદર થ્રી એડ કરો નાઇન નાઇનની અંદર થ્રી એડ કરો તો કેટલા થશે ટ્વેલ્વ તો આપણા ટોટલ ડેઝ મની ગ મળી ગયા વન હંડ્રેડ ટ્વેન્ટી એટ ડેઝ બરાબર છે તો ઓગસ્ટ ટ્વેન્ટી સિક્સથી ડિસેમ્બર થર્ડ સુધીની ટોટલ કેટલા ડેઝ થશે વન ટ્વેન્ટી ડેઝ થાય ફોર્થ નંબર એક રિક્ષાવાળો વન ડેના ફોર હંડ્રેડ ટ્વેન્ટી રૂપીસ કમાય તો તે ફાઇવ ડેઝના કેટલું કમાય શું કીધું છે એક રિક્ષાવાળો બરાબર છે આ એક રિક્ષાવાળો વન ડેના કેટલા કમાય છે ફોર હંડ્રેડ ટ્વેન્ટી રૂપીસ કમાય છે તો તે ફાઇવ ડેઝના કેટલું કમાશે એ આપણે શોધવાનું છે જુઓ વન ડેના ફોર હંડ્રેડ ટ્વેન્ટી કપાય છે કમાઈ છે ફાઇવ ડેઝનું શોધવાનું છે તો પદ મૂકીએ વન ડેઝમાં બરાબર ફોર હંડ્રેડ ટ્વેન્ટી રૂપીસ માટે ફાઇવ ડેઝમાં કેટલા ચલો જુઓ હવે ક્રોસ ગુણાકાર તો ફોર હંડ્રેડ ટ્વેન્ટી ઇન્ટુ ફાઇવ ફોર ટ્વેન્ટી ફાઇવ બાય વન બરાબર છે હવે જુઓ શું કરશું મલ્ટીપ્લિકેશન બરાબર છે તો तो 420 * 5 કરતા આન્સર શું આવશે જોઈએ 0 ને 5 સાથે મલ્ટીપ્લિકેશન કરતા આન્સર શું આવશે 0 બરાબર છે 2 * 5 = 10 નો 0 કેરી 1 5 5 * 4 = 20 એનું 1 એડ કરતા 21 તો આપણો આન્સર આવશે ₹2100 કમાય તો એ રિક્ષાવાળો ફાઇવ ડેઝમાં ટુ થાઉઝન્ડ વન હંડ્રેડ રૂપીસ કમાય છે જુઓ આગળ નેક્સ્ટ નંબર અપ્પુ એલિફન્ટના ગ્રેન્ડ ફાધર નાઇન્ટી ફાઈવ યર્સના છે અને રાનીના ગ્રેન્ડ મધર સેવન્ટી યર્સના છે તો બંને વચ્ચે કેટલો ડિફરન્સ છે જુઓ અપ્પુના ગ્રેન્ડ કેટલા યર્સના છે નાઇન્ટી ફાઈવ એન્ડ રાનીના ગ્રેન્ડ મધર સેવન્ટી યર્સના છે બંને વચ્ચેનો ડિફરન્સ શોધવાનો છે ફ્રેન્ડ્સ તમને લોકોને યાદ હોય તો ડિફરન્સ શોધવાનો હોય તો આપણે શું કરીએ છીએ વેરી ગુડ સબટ્રેક્શન બરાબર છે તો અહીંયા લખીશું નાઇન્ટી ફાઈવ યર્સ કોણ અપ્પુ ગ્રેન્ડ ફાધર માઇનસ સેવન્ટી યર્સ રાનીઝ ગ્રેન્ડ મધર જે આવશે તે શું આવશે આપણો આન્સર ડિફરન્સ ચલો માઇનસ કરીએ ફાઈવ માઇનસ ઝીરો આન્સર આવશે ફાઈવ નાઇન માઇનસ સેવન તો કેટલા બાકી રહ્યા ટુ તો આપણો આન્સર શું આવ્યો વિદ્યાર્થી મિત્રો ટ્વેન્ટી ફાઈવ યર્સ એ શું આવ્યું અપ્પુ એન્ડ રાણીના ગ્રેન્ડ ફાધર એન્ડ ગ્રેન્ડ વચ્ચેનો શું આવ્યો ફ્રેન્ડ્સ ડિફરન્સ આવ્યો તો બંને વચ્ચે ટ્વેન્ટી ફાઈવ યર્સનો ડિફરન્સ છે ચલો જુઓ ક્વેશ્ચન ટુ ડુ એઝ ડાયરેક્ટેડ શું છે સૂચના મુજબ કરો એમાં જુઓ ફર્સ્ટ નંબર ટાઈમ પ્રમાણે હેન્ડ્સ ડ્રો કરો તમને વોચ આપેલી હશે અને નીચે ટાઈમ આપેલો હશે એ પ્રમાણે તમારે વોચમાં હેન્ડ્સ ડ્રો કરવાના છીએ જુઓ ફર્સ્ટ નંબર શું છે વન અવર ટેન મિનિટ તો આપણો જે અવર કાંટો છે એ શેના ઉપર આવશે વન ઉપર એન્ડ મિનિટ કાંટો

થર્ડ નંબર પર આવશે એન્ડ અવર કાંટો ટેન ઉપર આવશે બરાબર છે તો થઈ જશે ટેન અવર ફિફ્ટીન મિનિટ ચલો સેકન્ડ નંબર ટેબલ કમ્પ્લીટ કરો બરાબર અહીંયા જુઓ આપેલું છે મીટર એન્ડ સેન્ટીમીટર એટલે મીટરમાં શું છે મીટરમાં આપ્યું છે એને તમારે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવાનું છે તો થ્રી મીટર આપેલું છે થ્રી મીટરને હંડ્રેડ વડે મલ્ટીપ્લિકેશન કરતા આન્સર કેટલા આવશે સેન્ટીમીટરમાં શોધવાના છે એટલે થ્રી હંડ્રેડ આવશે જુઓ આ જે બ્લૂ પેનથી લખ્યું છે એ આપણો આન્સર છે બરાબર છે હવે જુઓ અહીંયા તમને આપેલું છે ફાઇવ થાઉઝન્ડ એન્ડ અહીં આપેલી છે બ્લેન્ક્સ બરાબર છે તો ફાઇવ થાઉઝન્ડને શું કરશું હંડ્રેડ વડે ડિવાઈડ બાય કરશું તો કેટલા રહેશે ફિફ્ટી મીટર ચલો એ જ રીતે મીટર એન્ડ કિલોમીટર વન થાઉઝન્ડ એટ બરાબર છે એટલે કે આ છે આપણી બ્લેન્ક્સ અને આ રહ્યો આપણો સવાલ વન કિલોમીટર એટ કિલોમીટર વન 1000 એટ કિલોમીટરને વન થાઉઝન્ડ વડે મલ્ટીપ્લિકેશન કરશું કેમ કેમ કે વન કિલોમીટર બરાબર વન થાઉઝન્ડ મીટર બરાબર છે તો વન ને 1000 થાઉઝન્ડ વડે મલ્ટીપ્લિકેશન કરતાં આન્સર આવશે વન એટ મીટર ચલો એ જ રીતે અહીંયા તમને નાઉન નાઇન થાઉઝન્ડ મીટર આપેલા છે એને અહીં આપેલી હશે બ્લેન્ક તો નાઇન થાઉઝન્ડને કિલોમીટરમાં ફેરવવા માટે શું કરશું તો થાઉઝન્ડ વડે મલ્ટિપ્લિકેશન સોરી થાઉઝન્ડ વડે ડિવાઈડ બાય કરશું બરાબર છે હજાર વડે ભાગશું તો કેટલા રહેશે હજાર વડે ભાગીશું તો નાઇન રહેશે એટલે નાઇન કિલોમીટર આપણો આન્સર આવશે ચલો જુઓ ફીલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા પૂરો ફર્સ્ટ નંબર ટેન લિટર મિલ્કમાંથી ફોર હંડ્રેડ મિલી મિલ્કના ખાલી જગ્યા પાઉચ બનાવી શકાય જુઓ તમને શું કીધું છે ટેન લિટર મિલ્ક ફ્રેન્ડ્સ ટેન મીટર મિલ્ક એટલે કે કેટલા કેટલા લીટ કેટલા મિલી લીટર મિલ્ક થાય હા જો શું કરશું અહીં આપણે તો ટેન મલ્ટીપ્લિકેશન વન થાઉઝન્ડ તો અહીંયા આવશે ટેન થાઉઝન્ડ મિલી લીટર તો અહીંયા કરશું ટેન થાઉઝન્ડ ડિવાઈડ બાય ફોર હંડ્રેડ તો ભાગતા કેટલા આવશે ટ્વેન્ટી ફાઈવ પાઉચ બનાવી શકાય ચાલો જુઓ લીટરનો વન અપન ફોર્થ પાર્ટ બરાબર એક ચતુર્થાંશ ભાગ હવે તમને બધાને ખબર જ છે કે વન લિટર એટલે કેટલા મિલી લીટર વન થાઉઝન્ડ તો વન થાઉઝન્ડ બરાબર છે મલ્ટીપ્લિકેશન વન અપ વન ડિવાઈડ બાય ફોર બરાબર છે તો વન થાઉઝન્ડને વન વડે મલ્ટિપ્લિકેશન કરશું તો વન થાઉઝન્ડ રહેશે વન થાઉઝન્ડ ડિવાઈડ બાય ફોર કરશું બરાબર છે તો આપણો આન્સર આવશે ટુ હંડ્રેડ ફિફ્ટી મિલી લીટર ચલો જુઓ થર્ડ નંબર વિરલ ફાઇવ રૂપીસની પેન્સિલ ખરીદે છે તેની પાસે ફોર રૂપીસ છે તો તેની પાસે ખાલી જગ્યા રૂપીસ ઘટે જુઓ વિરલ પાસે કેટલા રૂપિયા છે ફોર રૂપી ફોર રૂપીસ છે પેન્સિલ કેટલાની છે ફાઈવ રૂપીસની હવે વિરલ દુકાનદાર પાસે જશે અને પેન્સિલ ખરીદશે તો એની પાસે છે ફોર જ રૂપીસ અને પેન્સિલ થઈ ફાઈવ રૂપીસની તો ફ્રેન્ડ્સ એની પાસે કેટલા રૂપીસ ઘટ્યા હા કેટલા વન રૂપીસ બરાબર છે હવે જુઓ ફોર નંબર મેચ ધ ફોલોઇંગ બરાબર રેલવેના પાટા વચ્ચેનું ડિસ્ટન્સ તો સેમાં અપાશે બરાબર છે તો અહીંયા જુઓ વન થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ એમ વન થાઉઝન્ડ ટુ હંડ્રેડ ફિફ્ટી એમ મીટર વન મિનિટ કે ટ્રાઇંગલ શું આવશે વેરી ગુડ શું આવશે મીટર તો રેલવેના પાટા વચ્ચેનો ડિસ્ટન્સ સેમાં હશે મીટરમાં હશે ચલો જુઓ સિક્સ્ટી સેકન્ડ સિક્સટી સેકન્ડ એટલે શું થશે અહીંયા સુધો શું થશે વેરી ગુડ શું આવશે વન મિનિટ તો સિક્સટી સેકન્ડ એટલે કેટલું થશે વન મિનિટ ચલો થર્ડ નંબર વન લિટર ટ્વેન્ટી ફાઈવ મિલી લિટર હવે વન લિટર ટ્વેન્ટી ફાઈવ મિલી લીટરને મિલી લિટરમાં કન્વર્ટ કરતા કેટલા થશે જુઓ વન થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ મિલી લીટર કે વન થાઉઝન્ડ ટુ હંડ્રેડ ફિફ્ટી મિલી લીટર શું આવશે વન થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ મિલી લીટર બરાબર છે વનને હંડ્રેડ વડે હંડ્રેડ વનને વન થાઉઝન્ડ વડે મલ્ટિપ્લિકેશન કરવાનું અને ટ્વેન્ટી ફાઇવ અંદર એડ કરી દેવાના એટલે વન થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ એમએલ આવશે ચલો જુઓ અહીંયા તમને એક ફિગર આપેલી છે તો સેના સાથે કનેક્ટેડ છે વેરી ગુડ સેના સાથે ટ્રાયએંગલ સાથે બરાબર છે હવે જુઓ ક્વેશ્ચન્સ થ્રી અ વર્ડ પ્રોબ્લેમ બરાબર વ્યવહારિક દાખલા ગણવાના છે કેટલા એની થ્રી કોઈ પણ ત્રણ સિક્સ માર્ક જુઓ ફર્સ્ટ નંબર સોનલબેન એક જંક કલેક્ટર પાસેથી કેટલોક જંક ખરીદ્યો અને તેને નાઇન હંડ્રેડ ફોર્ટી એટ રૂપીસ આપ્યા તેમણે આ જંક એક બિગ શોપમાં વેચ્યો હવે જુઓ શું કર્યું સોનલબેને એક જંક કલેક્ટર પાસેથી અમુક જંક ખરીદ્યો અને તેને કેટલા ચૂકવ્યા નાઇન હંડ્રેડ રૂપીઝ ચૂકવે છે જો આ રહ્યા બરાબર છે નાઇન હંડ્રેડ ફોર્ટી એટ રૂપીસ ચૂકવે છે તેમણે આ જંક એક બિગ શોપમાં જઈને વેચ્યો શું કર્યું સોનલબેન બેન આ જંક લઈને એક બિગ સોપમાં વેચવા જાય છે તે દુકાનદારે તેમને નીચે મુજબના કોઈન્સ એન્ડ નોટ્સ આપ્યા તો તેમને આ સોદામાં ફાયદો થયો કે નુકસાન કેટલા રૂપીઝનો એ આપણે શોધવાનું છે જુઓ અહીંયા નોટ્સ જે આપી છે એન્ડ કોઈન્સ એની માહિતી આ બોક્સમાં આપી છે કે બીગ શોપમાં જે દુકાનદાર હતા એમણે આ રીતની નોટ્સ એન્ડ કોઈન્સ સોનલબેનને આપ્યા હતા જુઓ શું છે ₹100 ની 5 નોટ્સ બરાબર છે ₹10 ની 1 નોટ ₹50 ની 3 નોટ્સ ₹20 ની 12 નોટ્સ ₹5 ની 6 નોટ কয়ન્સ જો ₹5 ના શું છે 6 কয়ન્સ ₹1 ના 9 কয়ન્સ બરાબર છે એટલે ફાઇવ રૂપીઝ એન્ડ વન રૂપીઝને શું આપ્યું છે કોઈન્સ આપ્યા છે અને બીજા બધાની શું આપેલી છે નોટ્સ આપી છે ચાલો તો કાઉન્ટિંગ કરીએ જુઓ હન્ડ્રેડ રૂપીસની કેટલી નોટ હતી ફાઇવ નોટ્સ છે તો હંડ્રેડ્સ ઇન્ટુ ફાઇવ તો કેટલા રૂપીસ થશે ફાઇવ વન્ઝા ફાઈવ એન્ડ આ ડબલ ઝીરો એટલે ફાઇવ હન્ડ્રેડ રૂપીઝ થાય ચાલો જુઓ टेन रूपीजनी तो तो वन नोट टेन रूपीसनी के नॉट वन तो टेन इंटू वन तो केवशेन वन झा टेन रूपीज जुओ फिफ्टी थ्री नोट्स फिफ्टी रूपीजनी थ्री नोट्स तो फिफ्टी इंटू थ्री फाइव थ्री झा फिफ्टीन एन जीरो नोरो तो आंसर आश वन हंड्रेड फिफ्टी रूपीस जुओ ट्वेंटी ट्वेल नोट्स 20 रुपईस ने 12 नोट छे तो 20 * 12 चलो मल्टीप्लिकेशन करिए જુઓ 12 2 12 2 કરીએ તો ઈઝી થશે તમને તો 12 2 24 એન્ડ 0 નો 0 તો 240 રૂપિયા થાય 5 ના 6 कॉइंस 5 રૂપિયા ના કેટલા कॉइंस 6 તો तो 5 * 6 તો तो 5 6 तो 5 30 રૂપીસ થાય ચલો 1 રૂપિયા ના 9 કોઈન 1 * 9 તો કેટલા થશે 9 રૂપિયા થાય હવે આ બધાનો આપણે શું કરીશું એડિશન કરીશું ચલો જુઓ 0 0 0 એના લાસ્ટમાં શું છે 9 તો 9 ના 9 ચલો જુઓ 1 ની અંદર 5 એડ કરો 6 6 ની અંદર 4 એડ કરો 10 10 ની અંદર 3 એડ કરો થર્ટીનનો થ્રી કેરી નાઇન વનની કેરી વન બરાબર છે થર્ટીનનો થ્રી કેરી વન વનની અંદર ફાઇવ એડ કરો સિક્સ સિક્સની અંદર વન એડ કરો સેવન સેવનની અંદર ટુ એડ કરો કેટલા થશે નાઇન તો ટોટલ કેટલા રૂપિયા થાય નાઇન હંડ્રેડ થર્ટી નાઇન રૂપીસ શું કર્યું બીગ શોપવાળા દુકાનદારે કોને આપ્યા હતા સોનલબેનને આપ્યા હતા હવે જોઈએ શું છે આગળ તો જુઓ જંગ કલેક્ટરે આપેલ સોનલબેનને બરાબર છે જંગ કલેક્ટરે જે રૂપીસ આપ્યા હતા સોનલબેને કેટલા હતા નાઇન હંડ્રેડ ફોર્ટી એટ રૂપીસ હતા એન્ડ બીગ શોપમાંથી કેટલા મળેલા હતા તો નાઇન હંડ્રેડ થર્ટી નાઇન રૂપીસ હવે શું કરવાનું છે કે આપણને આ સોદામાં ફાયદો થયો કે નુકસાન એ શોધવાનું છે અને કેટલા રૂપીઝનો તો આપણે શું કરીશું આ બે વચ્ચે શું કરશું હા સબટ્રેક્શન કરશું તો આપણને ફાયદો કે નુકસાનની રકમ મળશે તો જુઓ નાઇન હંડ્રેડ ફોર્ટી એટ આપલ રૂપીઝ એ નાઇન હંડ્રેડ થર્ટી નાઇન મળેલ રૂપીસ બરાબર છે નાઇન હંડ્રેડ ફોર્ટી એટ માઇનસ નાઇન હંડ્રેડ થર્ટી નાઇન જુઓ હવે એટમાંથી નાઇન માઇનસ કરો નહીં થાય તો શું કરશું આપણે વી વિલ બોરો ફોર બીકમ્સ થ્રી એન્ડ એટ આઠ એટ બીકમ્સ એટીન એટીન માઇનસ નાઇન એટીનમાંથી નાઇન માઇનસ કરતાં આન્સર શું આવશે નાઇન થ્રી માઇનસ થ્રી તો કેટલા રહેશે ઝીરો બરાબર છે એન્ડ નાઇન માઇનસ નાઇન તો કેટલા રહેશે ઝીરો તો આપણને શું આવ્યું આ નાઈન શું આવશે ખોટ આવશે બરાબર છે કેમ કે એમણે શું કર્યું હતું આટલામાં લીધો હતો અને આટલામાં ફરી એમણે વેચ્યો તો એમને નાઇન રૂપીસની શું થાય ખોટ ગઈ તો સોનલબેનને આ સોદામાં શું થશે નુકસાન થાય અને એમને નાઇન રૂપીસની ખોટ થાય હવે જુઓ સેકન્ડ નંબર શું છે રાજેશ પાસે બીકરમાં એટ હન્ડ્રેડ એમ એલ જ્યુસ છે રાજેશ પાસે કેટલું છે એટ હંડ્રેડ એમ એલ જ્યુસ છે બરાબર છે તેમાંથી તેણે ટુ હંડ્રેડ એમ એલ જ્યુસ પ્રિયાને બીકરમાં આપ્યો પ્રિયાને કેટલું આપ્યું ટુ હંડ્રેડ એમએલ અને પ્રિયા કરતાં ડબલ રવિનાને બીકરમાં રેડ્યું જુઓ શું કરે છે કે રાજેશ છે એ પ્રિયાને ટુ હંડ્રેડ જ્યુસ આપે છે અને રવિનાને જો પ્રિયાને તો ટુ હંડ્રેડ એમએલ આપ્યું જ બરાબર છે અને રવિનાને એના કરતાં ડબલ આપે છે બરાબર છે કેટલું તો હવે આપણે જોઈએ તો તેની પાસે હવે કેટલું જ્યુસ બાકી રહ્યું હશે નીચેની આકૃતિમાં દોરો અને અંકન કરો જુઓ તમને આ ફિગર આપેલું હશે શું છે રાજેશનું બીકર અહીં આપેલું છે ઝીરો એમ એલ ટુ હંડ્રેડ ફોર હંડ્રેડ સિક્સ હંડ્રેડ એન્ડ એટ એમ એલ એઇટ હંડ્રેડ એમ એલ આ વન ફિગર તમને કમ્પ્લીટ આપેલી જ હશે બરાબર છે તમે જોયો હશે પેપરમાં બરાબર હવે શું કીધું છે કે રાજેશ પાસે એટ હન્ડ્રેડ એમ એલ છે જુઓ આ એટ હંડ્રેડ એમ એલ છે બરાબર રાજેશનું બીકર એટલે રાજેશ પાસે એટ હંડ્રેડ એમએલ જ્યુસ છે એ આમાંથી એણે શું પ્રિયાને બીકરમાં ટુ હંડ્રેડ એમએલ જ્યૂસ આપ્યો આ કોનો બીકર છે જો પ્રિયાનો બીકર બરાબર છે એમાં એણે કેટલું આપ્યું ટુ હંડ્રેડ એમ એલ જ્યૂસ આપ્યો બરાબર છે તો ટુ હંડ્રેડ એમએલ જ્યૂસ આપ્યું અને રવિનાને પ્રિયા કરતાં ડબલ જ્યુસ આપ્યું તો ટુ હન્ડ્રેડના ડબલ કેટલા થાય ટુ હંડ્રેડની અંદર બીજા ટુ હન્ડ્રેડ એડ કરીશું કેટલા થશે ફોર હંડ્રેડ વેરી ગુડ તો રવીનાનું આ રવિનાનું બીકર છે તો રવિનાને કેટલું આપ્યું જ્યુસ ફોર હંડ્રેડ એમ બરાબર છે તો રવિનાને ફોર હંડ્રેડ એમ જ્યૂસ આપે છે તો હવે ફરી જુઓ રાજેશમાં બાકી રહેલ જ્યુસ તો રાજેશના બીકરમાં કેટલો જ્યુસ બાકી રહ્યું હશે એની પાસે એઈટ હંડ્રેડ હતું એમાંથી ટુ હંડ્રેડ પ્રિયાને આપી દીધું એન્ડ ફોર હંડ્રેડ રવિને આપી દીધું બરાબર છે રવિનાને તો હવે એની પાસે કેટલું બાકી રહ્યું કોઈ કહેશો કોઈને સમજ પડે છે હા તો એટ હન્ડ્રેડમાંથી આ ટુ હંડ્રેડ પ્લસ ફોર બરાબર છે તો એટ હન્ડ્રેડમાંથી કેટલા માઇનસ થાય સિક્સ તો કેટલા રહેશે એટ હન્ડ્રેડ સિક્સ તો કેટલા રહેશે વેરી ગુડ તો રાજેશના બીકરમાં હવે ટુ હંડ્રેડ એમએલ એલ જ્યુસ બાકી રહેશે જુઓ થર્ડ નંબર જો એક બ્રેડના પેકેટ પર મેન્યુફેક્ચરિંગ ડેટ થ્રી ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ હતી અને તેના પર એક્સપાયરી ડેટ એમએફજી ડેટથી થ્રી ડેઝની પછીની હતી તો આ પેકેટ કઈ ડેટ સુધીમાં યુઝ કરી શકાશે તે સુરક્ષિત હશે ખરું જુઓ શું કીધું છે કે એક બ્રેડનું પેકેટ છે બરાબર છે આ બ્રેડનું પેકેટ છે એના ઉપર મેન્યુફેક્ચરિંગ ડેટ લખેલી છે કયું તો થ્રી થર્ડ ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ અને એની એક્સપાયરી ડેટ કઈ હતી તો એના પછીની થ્રી ડેઝની બરાબર છે મેન્યુફેક્ચરિંગ પછીની થ્રી ડેઝની હતી તો આ પેકેટ હવે ક્યારે યુઝ કરી શકાશે અને એ સુરક્ષિત હશે કે નહીં એ આપણે જોવાનું છે ચાલો અહીંયા લખીશું મેન્યુફેક્ચરિંગ ડેટ તો થર્ડ ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ એટીન એન્ડ એક્સપાયરી ડેટ એના પછીના થ્રી ડેઝ છે બરાબર છે તો થર્ડ પછી થ્રી ડેઝ જોતા કયો ડેટ આવશે બોલો એમ મેન્યુફેક્ચરિંગ ડેટ થી થ્રી ડેઝ પછીની બરાબર છે તો કઈ ડેટ આવશે રાઈટ તો થર્ડ પછી કાઉન્ટિંગ કરવાનું ફોર ફાઇવ એન્ડ સિક્સ થ્રી ડેઝ પછી કાઉન્ટિંગ અપ થ્રી ડેઝ પછી જોવાનું છે ને તો જુઓ કઈ ડેટ આવશે હા સિક્સ ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ એટી સુધી આ પેકેટનો યુઝ કરી શકાશે અને તે ત્યાં સુધી શું હશે સુરક્ષિત હશે ચલો જુઓ ગર્લ્સના લોંગ જમ્પમાં નીલું થર્ડ નંબર એ આવી તેનો જમ્પ થ્રી મીટર ફોર્ટી સેમીનો હતો ચલો જુઓ ગર્લ્સનો લોંગ જમ્પ હતો બરાબર છે એમાં નીલું કયા નંબર પર આવી છે થર્ડ નંબર પર એન્ડ એનો લોંગ જમ્પ કેટલાનો હતો થ્રી મીટર ફોર્ટી સેમી થ્રી મીટર ફોર્ટી સેમીનો છે મીનું સેકન્ડ નંબર પર આવી એન્ડ તેનો જમ નીલુના જમથી ટ્વેન્ટી ફાઈવ સેમી વધારે હતો હવે જુઓ શું કીધું નીલું થર્ડ નંબર પર છે એનો થ્રી મીટર ફોર્ટી સેમી છે જ્યારે શું મીનું મીનુ સેકન્ડ નંબર પર આવી છે તો નીલુના જમથી ટ્વેન્ટી ફાઈવ સેમી એનો વધારે છે બરાબર છે તો થ્રી મીટર ફોર્ટી સેમી કોનો નીલુનો થર્ડ નીલું થર્ડ નંબર પર છે થ્રી મીટર ફોર્ટી સેમી છે ત્યારબાદ શું કીધું મીનુ સેકન્ડ નંબર પર આવી તો એનો થ્રી મીટર પણ ફોર્ટી સેમી બરાબર થ્રી મીટર ફોર્ટી સેમી કરતાં કેટલો છે ટ્વેન્ટી ફાઈવ સેમી વધારે છે તો આ ફોર્ટી સેમીમાં આપણે ટ્વેન્ટી ફાઈવ સેમી એડ કરીશું તો કેટલા થશે સિક્સટી ફાઈવ સેમી મીનુનો લોંગ જમ્પ થ્રી મીટર સિક્સ્ટી ફાઈવ સેન્ટીમીટર થાય છે જોઈએ આગળ શું કહે છે હવે જોઈએ જ્યારે સોનું ફર્સ્ટ નંબર પર આવી સોનું કરીને જે છે ગર્લ્સ એ કયા નંબર પર આવી ફર્સ્ટ નંબર પર બરાબર છે તેનો જમ્પ મીનુના જમ્પથી એટીન સેમી વધારે હતો કોનો કોનો મીનુનો મીનુના જમ્પથી કેટલો એટીન સેમી વધારે હતો બરાબર છે સોનું જે છે તે ફર્સ્ટ નંબર પર આવી પણ એનો જમ્પ મીનુના જમ્પથી એટીન સેમી વધારે હતો તો સોનું એન્ડ નીલુનો લોંગ જમ્પનો ડિફરન્સ કેટલો થાય તો હજુ આપણે સોનુનો ફર્સ્ટ જમ્પ કેટલો છે એ જોવાનું છે ચલો જોઈએ હવે જો થ્રી મીટર ફોર્ટી સેમી હતો એની અંદર ટ્વેન્ટી ફાઈવ સેમી એડ કરતા થ્રી મીટર સિક્સટી ફાઈવ સેમી થયા હવે શું કીધું છે કે સોનુંનો લોંગ જમ્પ મીનુના જ મીનુના લોંગ જમ્પથી એટીન સેમી વધારે હતો તો આપણે સિક્સ્ટી ફાઇવની અંદર એટીન સેમી એડ કરીએ ફરી પાછા તો થ્રી મીટર એટી થ્રી સેન્ટીમીટર થાય બરાબર છે તો સોનુંનો ફર્સ્ટ જમ્પ થ્રી મીટર એટી થ્રી સેન્ટીમીટર જેટલો થશે હવે જ્યારે આપણને ડિફરન્સ શોધવાનું કહે બરાબર છે ડિફરન્સ બરાબર તો આપણે શું કરીશું સબટ્રેક્શન બરાબર છે જુઓ કોની કોની વાત કરી છે તો અહીંયા જુઓ સોનું એન્ડ નીલું બરાબર છે કોની વાત કરી છે સોનું જો આ સોનું એન્ડ નીલું બરાબર છે એ બેની વાત કરવામાં આવી છે બેના જમ્પ વચ્ચેનો ડિફરન્સ શોધવાનો છે તો જુઓ મીટર એન્ડ સેન્ટીમીટર કમ્બાઇન્ડ છે અહીંયા જુઓ મીટર એન્ડ સેન્ટીમીટર તો આપણે બોક્સ બનાવીશું અહીંયા લખીશું મીટર અહીંયા લખીતું સેન્ટીમીટર ચલો જુઓ સોનુંનો ફર્સ્ટ જમ્પ સોનુંનો ફર્સ્ટ નંબર આવ્યો હતો એનો જમ્પ કેટલાનો થયો હતો થ્રી મીટર એટી થ્રી સેન્ટી મીટર તો અહીંયા લખીશું થ્રી મીટર એટી થ્રી સેન્ટીમીટર સોનુંનો જમ્પ અને બીજા કોની વાત કરવાની કીધી હતી આપણને નીલુની તો નીલુનો કેટલો છે થ્રી મીટર ફોર્ટી સેમી તો અહીંયા લખીશું થ્રી મીટર ફોર્ટી સેમી નીલુનો જમ્પ હવે આ બે વચ્ચેનો આપણે ડિફરન્સ જોઈએ બરાબર છે ચલો એ થ્રી માઇનસ ઝીરો થ્રી માઇનસ ઝીરો કરીએ તો આન્સર આવશે થ્રી એટ 4 ફોર એટમાંથી ફોર માઇનસ કરતાં કેટલા રહેશે ફોર એન્ડ થ્રી માઇનસ થ્રી તો થ્રી માઇનસ થ્રી કેટલા રહેશે ઝીરો તો જુઓ બે વચ્ચેનો ડિફરન્સ કેટલો આવશે ફોર્ટી થ્રી સેન્ટી મીટર બરાબર છે કેટલો આવે ફોર્ટી થ્રી બરાબર છે તો અહીંયા લખાય કે સોનું એન્ડ નીલુ વચ્ચેનો ડિફરન્સ કેટલો છે ફોર્ટી થ્રી સેન્ટીમીટરનો છે હવે જુઓ ક્વેશ્ચન્સ થર્ડનો બી કાઉન્ટ ધ સમ્સ એની ફોર ફોર માર્ક્સ અહીંયા આપ્યું છે કિલોમીટર એન્ડ મીટર બરાબર છે એટ હન્ડ્રેડ સિક્સટી કિલોમીટર ટુ મીટર ફાઇવ હંડ્રેડ સેવન્ટી કિલોમીટર વન એટી મીટર બરાબર છે અહીંયા સબટ્રેક્શન કર્યું છે ઝીરો માઇનસ ઝીરો ઝીરો

સિક્સટીન માઇનસ તો કેટલા રહેશે નાઇન 7 માઇનસ ફાઇવ તો કેટલા રહેશે ટુ તો આપણો આન્સર આવીએ ટુ હંડ્રેડ નાઇન્ટી કિલોમીટર ટ્વેન્ટી મીટર ચલો જુઓ સેકન્ડ નંબર ટુ હંડ્રેડ ફિફ્ટી મિલીલીટર ફોર હંડ્રેડ ફોર્ટી મિલીલીટર એન્ડ ટુ હંડ્રેડ મિલીલીટરનો શું કરવાનો છે આપણે એડિશન કરવાનો છે તો ઝીરો 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 ફાઇવની અંદર ફાઇવ એડ કરતા ટેન ટેનનો ઝીરો કેરી વન વનની અંદર ટુ એડ કરો થ્રી થ્રીની અંદર ફોર એડ કરો સેવન સેવનની અંદર ટુ એડ કરો નાઇન તો આપણો આન્સર આવશે નાઇન હંડ્રેડ મિલી લિટર ચલો જુઓ થર્ડ નંબર એટી એટ ઇન્ટુ ટ્વેન્ટી સિક્સ હવે અહીંયા જુઓ ટુ ડિજિટ છે ટુ ડિજિટ હોય તો આપણે શું કરીશું યુનિટ ડિજિટનો ઝીરો મૂકીશું બરાબર છે આ યુનિટ ડિજિટનો શું કરશું ઝીરો મૂકીશું હવે આ સિક્સને જોવાના નહીં ચલો જુઓ ટુનો ટર્ન ટુ ઇન્ટુ એટ 28 ઝ કેટલા થશે 16 નો 6 કેરી 1 28 ઝ 16 16 ની અંદર 1 એડ કરો કેટલા થશે 17 ચલો હવે આ 1 કેરી જોવાની નઈ બરાબર આનો ટર્ન કમ્પ્લીટ થઈ ગયો હવે આવશે 6 ચલો 68 ઝ કેટલા થશે 48 તો અહીંયા આવશે 8 બરાબર એન્ડ કેરી 4 પછી 68 ઝ કેટલા થશે ફોર્ટી એટ ફોર્ટી એટની અંદર ફોર એડ કરો તો ફોર્ટી નાઇન ફિફ્ટી ફિફ્ટી વન એન્ડ ફિફ્ટી ટુ ઝીરોની અંદર એટ એડ કરો આ બેનો શું કરશું એડિશન કરશું બરાબર છે ઝીરોની અંદર એટ એડ કરો કેટલા રહે કેટલા આવશે એટ સિક્સની અંદર ટુ એ ટુ એડ કરો કેટલા થશે એટ સેવનની અંદર ફાઇવ એડ કરો કેટલા થશે ટ્વેલ્વ ટ્વેલ્વનો ટુ કેરી વન વનની અંદર વન એડ કરો કેટલા થશે ટુ તો આપણો આન્સર આવશે ટુ થાઉઝન્ડ ટુ એટી એટ હવે જુઓ થર્ડ નંબર થ્રી હંડ્રેડ ફોર્ટી સિક્સ ઇન્ટુ સેવન બરાબર છે ત્રણસો 7 ગુણ્યા સાત ચલો સેવનનો ટેબલ્સ કમ્પ્લીટ કરીએ બોલીએ તો સેવન સિક્સ ફોર્ટી ટુ તો અહીં આવશે યુનિટ ડિઝિટનો ટુ નીચે આવશે અને ટેન્સનો જે આવશે તે ક્યાં જશે કેરીમાં तो सैवन सिक्स झ फोर्टी टू तो अँ आ टू एंड कैरी फोर सैवन फोर झा बराबर से ट्वेंटी एट ट्वेंटी एटी अंदर फोर एड करो तो ट्वेंटी नाइन थर्टी थर्टी वन एंड थर्टी टू तो अँ आ टू एंड कैरी थ्री सैवन थ्री झा ट्वेंटी वन ट्वेंटी वन अंदर थ्री एड करो टू ट्वेंटी टू ट्वेंटी थ्री एंड ट्वेंटी फोर તો ટુ થાઉઝન્ડ ફોર હંડ્રેડ ટ્વેન્ટી ટુ આપણો આન્સર આવ્યો ચલો જુઓ અહીંયા શું છે વન હંડ્રેડ થર્ટી સેવન ડિવાઈડ બાય એટ હવે જુઓ વન હંડ્રેડ થર્ટી તો આપણે અહીંયા જોઈએ તો એટ વન્ઝા એટ બરાબર છે હવે એટ વઝા એટ કરીએ તો શું થશે થ્રીમાંથી એટ માઈનસ થશે થશે નહીં થાય તો આપણે શું કરીશું વી વિલ બોરો વન બીકમ્સ ઝીરો એન્ડ થ્રી બીકમ્સ થર્ટીન થર્ટીન માઇનસ એટ કરતા આન્સર આવશે ફાઈવ એન્ડ આ સેવન આપણે શું કરીશું નીચે ઉતારીશું બરાબર છે હવે ફરી નો ટેબલ્સ બોલીએ તો એટ સેવન સા ફિફ્ટી સિક્સ સિક્સ કેટલા આવશે કેટલા રહેશે વન ફાઇવ માઇનસ ફા ફાઇવ તો કેટલા રહેશે ઝીરો તો આપણો આન્સર કેટલો આવ્યો સેવન ચલો જુઓ હવે ક્વેશ્ચન્સ ફોરનો એ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ફ્રોમ ધ પિક્ચર એની ફોર પિક્ચર પછી પરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે જુઓ પહેલાં આપણે પિક્ચર સમજી લઈએ આ છે ચર્ચનો બરાબર છે આ ચર્ચનો પિક્ચર છે બરાબર અહીંયા આ પિક્ચરમાં બે રસ્તા તમને આપ્યા છે બે રોડ આપ્યા છે એક બી અને એક એ બરાબર છે એક આ બી અને એક આ એ હવે આ શું છે હાઉસ આપેલું છે એન્ડ આ ચર્ચ અહીંયા જુઓ શું છે કોલેજ બરાબર છે ત્યારબાદ કોલેજ પછી શું છે અહીંયા જુઓ લાઇબ્રેરી આ સ્કૂલ આ ગાર્ડન બરાબર અને બધા વચ્ચેનું કેટલું ડિસ્ટન્સ છે એ લખેલું જ છે તમે આકૃતિમાં જોઈ શકો છો કે બધાની વચ્ચેનું ડિસ્ટન્સ લખેલો છે બરાબર ચલો તો જોઈએ જુઓ ફર્સ્ટ ક્વેશ્ચન સ્કૂલે વહેલા પહોંચવા કયો રોડ પસંદ કરવો જોઈએ તો જુઓ સ્કૂલે પહોંચવા માટે આપણે કયો રોડ પસંદ કરીશું તો એના માટે આપણે શું જોઈશું આકૃતિ જોઈશું બરાબર છે તો જોઈએ ચાલો શું કીધું છે આકૃતિની અંદર જુઓ આ છે તમને ફિગર ડ્રો કરેલી હતી આ છે અહીંયા ચર્ચ બરાબર છે આ હાઉસ રોડ બી બરાબર રોડ એ અહીંયા છે ગાર્ડન કોલોની કોલેજ એન્ડ લાઈબ્રેરી આ છે સ્કૂલ આ બધા વચ્ચેના ડિસ્ટન્સ આપેલા છે હવે આપણને શું કીધું છે કે સ્કૂલ સ્કૂલે પહોંચવા માટે કયો રોડ પસંદ કરશો તો સ્કૂલ આપણને ઇઝી મળશે બરાબર છે ઇઝી પહોંચી શકીશું તો જુઓ રોડ એથી આવીશું તો આપણે આ બધું ડિસ્ટન્સ કાપવું પડશે બરાબર ત્યારે આપણે સ્કૂલ આવીશું જ્યારે સ્કૂલ બીથી આવીશું રોડ બીથી આવીશું તો આપણે અહીંયા જુઓ થ્રી હંડ્રેડ ફિફ્ટી થ્રી હંડ્રેડ એન્ડ અહીં આપેલું છે થ્રી બરાબર છે તો અહીં આપણી સ્કૂલ આવી જાય તો આપણે રોડ બીથી આવીશું તો આપણને સ્કૂલ શું પડશે નજીક પડશે એન્ડ આપણે વહેલા પહોંચીશું તો આપણે આન્સર લખીશું સ્કૂલ એ વહેલા પહોંચવા રોડ બી પસંદ કરવો જોઈએ ચલો કોલેજ વહેલા પહોંચવા કયો રોડ પસંદ કરીશું તો એ જ રીતે કોલેજ વહેલા પહોંચવા માટે આપણે રોડ એ પસંદ કરવો જોઈએ રોડ એથી જઈશું તો આપણે કોલેજ જલ્દી પહોંચી જઈશું જુઓ ચર્ચથી લાઇબ્રેરી કેટલા મીટર દૂર છે રોડ બીથી કાઉન્ટિંગ કરવાનું હવે જો ચર્ચથી લાઇબ્રેરી જોવાનું છે તો આપણે અહીંયા જોઈએ ફિગરની અંદર ચર્ચ ક્યાં છે જુઓ આ રહ્યો એન્ડ લાઇબ્રેરી આ રહ્યો બરાબર છે એ બધા વચ્ચેનું ડિસ્ટન્સ કાઉન્ટ કરવાનું છે તો ચર્ચથી ગાર્ડન કેટલા છે થ્રી મીટર મીટર ગાર્ડનથી સ્કૂલ થ્રી મીટર એટલે થ્રી 300 પ્લસ થ્રી સિક્સ એન્ડ સ્કૂલથી લાઇબ્રેરી આ રહ્યું તો સ્કૂલથી લાઇબ્રેરી થ્રી હંડ્રેડ ફિફ્ટી તો થ્રી હન્ડ્રેડ પ્લસ થ્રી સિક્સટી સિક્સ સોરી થ્રી હંડ્રેડ પ્લસ થ્રી સિક્સ હન્ડ્રેડ એન્ડ સિક્સ હન્ડ્રેડ પ્લસ થ્રી ફિફ્ટી તો આપણો આન્સર થશે કેટલું નાઇન હંડ્રેડ ફિફ્ટી જુઓ અહીંયા કાઉન્ટિંગ કરેલું જ છે થ્રી હંડ્રેડ મીટર પ્લસ થ્રી હંડ્રેડ મીટર પ્લસ થ્રી હંડ્રેડ ફિફ્ટી મીટર્સ આપણે એડિશન કરીએ તો આપણો આન્સર આવશે નાઇન હન્ડ્રેડ ફિફ્ટી મીટર્સ તો ચર્ચથી લાઇબ્રેરી નાઇન હંડ્રેડ ફિફ્ટી મીટર દૂર છે ચલો કયું વધારે દૂર છે ચર્ચથી લાઇબ્રેરી કે કોલેજથી ગાર્ડન હવે આપણે ચર્ચથી લાયબ્રેરીનું તો અત્યારે જોઈ ગયા જોવાયું તો નાઇન હંડ્રેડ ફિફ્ટી મીટર દૂર છે ચર્ચથી લાઇબ્રેરી તો જો અહીંયા પણ કાઉન્ટિંગ કરેલો છે ચર્ચથી લાઇબ્રેરી થ્રી હંડ્રેડ મીટર પ્લસ થ્રી હંડ્રેડ મીટર પ્લસ થ્રી હંડ્રેડ ફિફ્ટી મીટર્સ તો ટોટલ ડિસ્ટન્સ કેટલું થયું ચર્ચથી લાઇબ્રેરીનું નાઇન હંડ્રેડ ફિફ્ટી મીટર્સ એ જ રીતે કોલેજથી ગાર્ડન હવે જોઈએ કોલેજથી ગાર્ડન તો જુઓ આપણે ફિગરમાં જોઈએ તો કોલેજ ક્યાં છે આ રહ્યું બરાબર છે કોલેજથી ગાર્ડન જવાનું છે તો ગાર્ડન ક્યાં છે અહીંયા છે તો અહીંયાથી આપણે આ કાઉન્ટિંગ કરીશું તો ટુ હંડ્રેડ ફિફ્ટી

તો આપણને શું કીધું છે કે વધારે દૂર શું છે ચર્ચથી લાઇબ્રેરી કે કોલેજથી ગાર્ડન બોલો શું થશે ચર્ચથી લાઇબ્રેરી નાઇન હંડ્રેડ ફિફ્ટી મીટર છે એન્ડ કોલેજથી ગાર્ડન નાઇન હંડ્રેડ મીટર છે તો આ બેમાંથી વધારે દૂર શું છે વિદ્યાર્થી મિત્રો તમે જોશો એટલે તમને ખબર પડી જ જશે શું છે રાઈટ ચર્ચથી લાઇબ્રેરી એ વધારે દૂર છે હવે જુઓ પાંચ ફિફ્થ નંબર બરાબર છે કયું વધારે નજીક છે હાઉસથી સ્કૂલ કે કોલેજથી ગાર્ડન જુઓ હાઉસથી સ્કૂલનું ડિસ્ટન્સ આપેલું છે થ્રી ફિફ્ટી મીટર પ્લસ થ્રી મીટર પ્લસ થ્રી હંડ્રેડ મીટર તમે ફિગરમાં જોઈ શકશો કે હાઉસથી સ્કૂલનું ડિસ્ટન્સ કેટલું તો ટોટલ આવશે નાઇન ફિફ્ટી મીટર એન્ડ કોલેજથી ગાર્ડન આપણે અત્યારે જ જોયું નાઇન મીટર આની આગળના જ માં તો આ બેમાંથી સૌથી વધારે નજીક કયું કે કહેવાય હાઉસથી સ્કૂલ કે કોલેજથી ગાર્ડન રાઇટ શું આવશે કોલેજથી ગાર્ડન નજીક કહેવાશે બરાબર છે તો કોલેજથી ગાર્ડન વધારે નજીક કહેવાય કેમ કેમ કે નાઇન હંડ્રેડ મીટર જેટલું નજીક છે બરાબર છે ત્યારે આ નાઇન હન્ડ્રેડ ફિફ્ટી છે ચાલો જુઓ એન્ડ બી બીમાં શું છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશન્સ ફ્રોમ ધી ટેબલ્સ શું ટેબલ્સ પરથી પ્રશ્નોના જવાબ આપો જુઓ અહીંયા તમને થિંગ્સ આપેલી છે અને અહીંયા કોસ્ટ થિંગ્સમાં શું છે ચા કોફી જ્યુસ સેન્ડવિચ પિઝા એન્ડ કટલેસ ચાની કોસ્ટ કેટલી ફિફ્ટીન રૂપીસ કોફીની ટ્વેન્ટી ફાઈવ રૂપીસ જ્યુસની ફોર્ટી રૂપીસ સેન્ડવીચની સેવન્ટી રૂપીસ પીઝાની વન હંડ્રેડ ટ્વેન્ટી રૂપીસ કટલેસની ફિફ્ટી રૂપીસ આ તમને થિંગ્સ એન્ડ કોસ્ટ આપેલી જ છે એના પરથી તમારે ક્વેશ્ચન આન્સર કરવાના છે જુઓ તો ફર્સ્ટ ક્વેશ્ચન શું છે જો કોમુ વન ચા વન કટલેસ એન્ડ વન સેન્ડવીચનો ઓર્ડર આપે તો તેને ટોટલ કેટલા રૂપીસ પે કરવા પડે કોમુએ શું વન ચા તો વન ચા કેટલાની છે ફિફ્ટીન રૂપીસ તો વન ચા ફિફ્ટીન રૂપીસ ત્યારબાદ શું કીધું વન કટલેસ તો કટલેસ કેટલાની છે જુઓ આયરું ફિફ્ટી રૂપીસ તો કટલેસના ફિફ્ટી રૂપીસ એન્ડ સેન્ડવિચ સેન્ડવિચના કેટલા કીધા છે તો અહીંયા જુઓ સેન્ડવિચના સેવન્ટીન રૂપ સેવન્ટી રૂપીસ બરાબર છે તો અહીંયા આવશે વન સેન્ડવિચ બરાબર સેવન્ટી રૂપીસ હવે આ બધાનો શું કરશું આપણે એડિશન કરશું બરાબર છે તો એડિશન કરતાં શું આન્સર આવશે ફાઇવની અંદર ફાઇવ એડ કરો ફાઇવની અંદર ઝીરો એડ કરો ઝીરો ફાઇવની અંદર પાછો ફરી ઝીરો એડ કરો તો આન્સર આવશે ફાઇવ બરાબર છે એટલે ફાઇવના વનની અંદર ફાઈવ એડ કરો સિક્સ સિક્સની અંદર સેવન એડ કરો કેટલા રહેશે કેટલા થશે સોરી થર્ટીન બરાબર છે તો આપણો આન્સર આવ્યો વન આવ્યો બરાબર છે તો કોમો ટોટલ વન હંડ્રેડ થર્ટી રૂપીસ પે કરશે જુઓ સેકન્ડ નંબર ડિમ્પલ બે ચા એટલે કે ટુ ચા પીએ છે અને ટુ કટલેસ ખાય છે તથા એક સેન્ડવિચ અને એક પીઝા પાર્સલ કરાવે છે તો તેણે ટોટલ કેટલા રૂપીઝ પે કરવા પડે જુઓ શું કીધું છે ટુ ચા બરાબર છે તો એકની કિંમત ફિફ્ટીન રૂપીઝ છે તો ટુ ઇન્ટુ ફિફ્ટીન એટલે થર્ટી રૂપીસ થશે હવે ટુ કટલેસ એકની ફિફ્ટી રૂપીસ છે તો ટુ ઇન્ટુ ફિફ્ટી તો અહીંયા આવશે હંડ્રેડ રૂપીસ વન સેન્ડવિચ વનના સેવન્ટી રૂપીઝ છે તો વન ઇન્ટુ સેવન્ટીન બરાબર છે

તો ડિમ્પલ એ ટોટલ થ્રી હંડ્રેડ ટ્વેન્ટી રૂપીસ પે કરવા પડે થર્ડ નંબર મોનું ટુ જ્યુસ પીએ છે એન્ડ વન પીઝા ખાય છે તો તેને ટોટલ કેટલા રૂપીસ પે કરવા પડે છે મોનુએ શું કર્યું ટુ જ્યુસ પીધું તો જુઓ અહીંયા વનની કિંમત આપેલી છે અને વન પીઝા બરાબર છે તો જુઓ ટુ જ્યુસ એટલે ટુ ઇન્ટુ ફોર્ટી તો કેટલા થશે એટી રૂપીસ એન્ડ વન પીઝા વન ઇન્ટુ વન હંડ્રેડ ટ્વેન્ટી અહીંયા આવશે વન હંડ્રેડ ટ્વેન્ટી રૂપીસ હવે આ બેનો એડિશન કરશું તો આન્સર શું આવશે ટુ હન્ડ્રેડ રૂપીસ તો મોનું ટુ જ્યુસ એન્ડ વન પીઝાના ટુ હન્ડ્રેડ રૂપીસ પે કરે છે ચલો જુઓ ફોર્થ નંબર જો દીપ્તિ ટુ સેન્ડવિચ એન્ડ ટુ પીઝા પાર્સલ કરાવે તો તેણે ટોટલ કેટલા રૂપીસ પે કરવા પડે ટુ સેન્ડવિચ એન્ડ ટુ પિઝા અહીંયા વનની આપણને કોસ્ટ આપેલી છે તો ટુ વડે મલ્ટીકેશન કરશું ટુ સેન્ડવિચ ટુ ઇન્ટુ સેવન્ટી તો કેટલા આવશે વન હંડ્રેડ ફોર્ટી રૂપીસ પીઝાના ટુ તો ટુ ઇન્ટુ વન તો અહીંયા આવશે ટુ ઇન્ટુ વન હંડ્રેડ ટ્વેન્ટી કરતાં ટુ હંડ્રેડ ફોર્ટી આ એડિશન કરીશું તો થ્રી હંડ્રેડ એટી રૂપીઝ આવે તો દીપ્તીએ ટોટલ થ્રી હંડ્રેડ એટી રૂપીસ પે કરવા પડે વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે મોડલ પેપરમાં તમને બધાને સોલ્યુશનમાં સમજ પડી ગઈ હશે પડી ગઈ ને ફ્રેન્ડ્સ ઓકે તો હવે આપણે ફરી પાછા મળીશું ત્યાં સુધી બાય